નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ કટેસિયા, સર્વોપરી સ્કૂલની યોગ્ય ચેનલની અંદર આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે ધોરણ 6 ની અંદર બીજું ચેપ્ટર એટલે કે પાઠ નંબર 2 પૂર્ણ સંખ્યાઓ જે નામ છે એવી જ રીતના આપણે એને પૂર્ણ કરેલું હતું. હવે તો કે હવે જોઈએ આપણે આગળ પાઠ નંબર 3 જેનું નામ છે સંખ્યા સાથે રમત, એટલે કે આમાં જેવું નામ છે એવું જ એનું કામ છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો જેમાં નામ કીધું કે ભાઈ સંખ્યા સાથે રમત, તો આપણે અહીંયા આપણે પણ એવું જ કરવાનું છે કે સંખ્યા સાથે રમત કરવાની છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો તમને એમ થાય કે સર સંખ્યા સાથે રમત, તો કે હા વિદ્યાર્થી મિત્રો, સંખ્યા સાથે રમત કરવાની છે. કેવી રમત છે એ પણ આપણે જોઈએ, પરંતુ એક તમને ખાસ અનુરોધ કરી દઉં કે સંખ્યા સાથેની રમત કરતા હોય તો રમતમાં આપણને પડીએ તો લાગી જાય. તો એવી જ રીતના જ્યારે આપણે સંખ્યા સાથેની રમત કરતા હોઈએ ત્યારે એમાં આપણને ન લાગી જાય, એટલે કે ન આવડે એવું ન બનાવવું હોય તો આપણે શું કરવું જરૂરી છે? તો કે હું જેમ કહું એમ તમારે કરવું જરૂરી બને છે. તો તમારે પહેલા શું કરવું જરૂરી બને છે, આ પાઠની શરૂઆત કરતા પહેલા દરેક વિદ્યાર્થી મિત્રોને હું એવું અનુરોધ કરીશ કે 1 થી 20 સુધીના ઘડિયા એકદમ કડોકડ મોઢે આવડતા હોવા જોઈએ, તો જ તમને આ સંખ્યા સાથેની રમત છે એમાં બહુ જ વધારે મજા આવશે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો ચાલો જોઈએ હવે 1 થી 20 સુધીના ઘડિયામાં આવડતા હોવા જોઈએ અને હવે આપણે જોઈએ સંખ્યા સાથે રમત પાઠ નંબર 1 ભાગ નંબર 1. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ તો પાઠનું નામ જે હતું એમાંથી સંખ્યા સાથેની રમતમાં પહેલા આપણે પરિચય મેળવવાનો છે અવયવ અને અવયવી. શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? અવયવ અને અવયવી. હવે આની અંદર આપણે રમત કરવાની છે. શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? માત્ર ને માત્ર રમત જ કરવાની રહે છે. હવે રમત કરવાની છે તો કેવી રીતના રમત કરવાની છે? તો સૌ પ્રથમ આપણે અવયવ સાથે રમત કરીએ. શેના સાથે રમત કરીએ? તો કે અવયવ સાથે રમત કરવાની છે. હવે માની લો કે કોઈ એક સંખ્યા, માની લો કે હું એમ અહીંયા એમ કહું કે 25, ના મારે અવયવ શોધવાના છે. શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? 25 ના મારે અવયવ શોધવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, 25 ના મારે અવયવ શોધવા હોય તો હું શું કરું? તો એના માટે તમારે એવું યાદ રાખવાનું કે આ જે સંખ્યા છે એના માટે હું પહેલા અહીંયા તમને કાર્ડ એક દોરી આપું છું 1 થી 25 સુધીના. હવે વિદ્યાર્થી મિત્રો, આપેલી જે સંખ્યાઓ તમારી સામે દેખાય છે કે જેને મેં એક કોષ્ટકની અંદર દર્શાવેલી છે, હવે જે જે સંખ્યાઓ વડે તમે આ 25 ને ભાંગી શકો એ સંખ્યાઓને તમારે શું કરવાની? ખાલી રાખવાની છે. બાકીની જે સંખ્યાઓ ન આવતી હોય એમાં ચોકડી મારતી જવાની. તો
पहली संख्या एक है तो 25 ने एक वड़े एक ने 25 वड़े भांगी सके, એટલે કે આમ ભાંગ વગર કરો તમે 25 ભાંગ્યા 1 તો એક વડે ભાંગ આલે, પર 1 2 2 એટલે કે શૂન્ય, 5 વધે 1 5 5 મતલબ કે અહીંયા તમારે શેષ 0 0 આવી, એટલે કે તમે એક વડે 25 ને ભાંગી શકો છો, તો એમાં રાઈટ કરો અથવા તો એને એમને એમ રહેવા દો. પછી આગળ વધીએ અને બીજી એક સંખ્યા લઈએ, એટલે કે 2, બીજી સંખ્યા લઈએ 2, કઈ સંખ્યા લેવાની છે હવે 2, તો 25 ભાંગ્યા 2 કરો તો 2 2 2 1 2 શૂન્ય ઉપરથી ઉતાર્યો પાંચડો, 2 2 4 1 શેષ વધે છે, મતલબ કે 2 વડે ભાંગી શકાય નહીં, 2 વડે ભાંગી શકાય નહીં, તો એના ઉપર માંડી આપણે ચોકડી. હવે વિદ્યાર્થી મિત્રો 3 વડે આવી રીતના તમારે જોતું જવાનું છે, 1 થી 25 સુધી, 4 વડે ન ભાંગી શકાય, 5 વડે તો 5 ના ઘડિયામાં પછી આવે, 25 25 25 એટલે એમાં રાખી દેવાના, પછી 6 વડે તો કે ના, 7 વડે તો કે ના, 8 વડે તો કે ના, 9 વડે તો કે ના, 10 વડે તો કે ના, 11 તો કે ના, 12 નહીં, 13 નહીં, 14 નહીં, 15 નહીં, 16 નહીં, 17 નહીં, 18 નહીં, 19 નહીં, 20 નહીં, 21 નહીં, 22 નહીં, 23 નહીં, 24 નહીં, પણ 25 વડે પાછું હાલે, 25 એકુ 25 આમ થાય ને, 25 એને ભાંગ્યા 25 કરીએ તો 25 એકુ 25 થાય, એટલે 25 પાછો આવે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા કણે તમે એવું જોયું, જે સંખ્યાઓ છે એને હવે આપણે લખી અલગથી, આ 1 પછી કઈ સંખ્યા આવી 5, પછી તો કે એક ને સીધી આવી 25. તો વિદ્યાર્થી મિત્રો આ તમે જોઈ શકો છો, આને શું કહેવાય, 25 ના અવયવ કહેવાય, આને શું કહેવાય છે, 25 ના અવયવ કહેવાય છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો જેની તમને ખબર પડી હવે, તો એવી સંખ્યાઓ, કેવી સંખ્યાઓ, કે આ બધી જ સંખ્યાઓ વડે જો આ 25 ને ભાંગી શકાય છે, આ આપેલી બધી જ સંખ્યાઓ વડે 25 ને ભાંગી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા અવયવો વિશે એવો અભ્યાસ કરો છો કે એવી સંખ્યાઓ, કોઈ પણ સંખ્યાનો અવયવ એટલે એવી સંખ્યાઓ કે જે સંખ્યાને આપેલી સંખ્યાને ભાંગી શકાતી હોય, જે સંખ્યા વડે આપેલી સંખ્યાને ભાંગી શકાતી હોય, તો એવી સંખ્યાઓને આપેલી સંખ્યાનો શું કહેવાય, અવયવ કહેવાય છે. ન સમજાણું તો જો આનું ઉદાહરણ અહીંયા આપેલું છે એમાં હું તમને સમજાવું કે આપેલી સંખ્યાને, એટલે કે 25 ને જે સંખ્યાઓ વડે ભાંગી શકાતી હોય, તો જો આ જે સંખ્યાઓ એટલે આ સંખ્યાઓ વડે 25 ને ભાંગી શકાય, 1 વડે, 5 વડે અને 25 વડે 25 ને ભાંગી શકાય છે, તો આ સંખ્યાઓને, એટલે કે 1 5 25 ને આપેલી સંખ્યા 25 નો શું કહેવાય, અવયવ કહેવાય છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો, શું કહેવાય, અવયવ કહેવાય છે. હવે આવી જ રીતના અહીંયા હું ઉદાહરણ આપું, માની લ્યો કે 12, તો 12 ને કઈ કઈ સંખ્યાઓ વડે ભાંગી શકાય તો જોઈએ અહીંયા, 1 એક વડે ભાંગી શકાય, જો 1 તો ગમે તે સંખ્યાનો અવયવ આવશે આવશે ને આવશે, પછી 2 તો 2 6 12, પછી 3 વડે ભાંગી શકાય, 3 6 12, 4 વડે ભાંગી શકાય, 4 3 12, 5 વડે તો કે ન ભાંગી શકાય, 6 વડે તો કે આ 6 2 12, 7 વડે તો કે નહીં, 8 વડે તો કે નહીં, 9 નહીં, 10 નહીં, 11 નહીં, પછી છેલ્લે આવે 12 1 12, મતલબ કે 12 ના અવયવ કેટલા થયા, તો કે આ આપેલી સંખ્યાઓ છે એના દરેક વડે 12 ને ભાંગી શકાય છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. હવે એવી જ રીતના હું અહીંયા ઉદાહરણ આપું 15, તો એને તો કે 1 તો બધામાં આવશે આપણે કીધું, પછી 2 વડે તો કે ના, 3 વડે ભાંગી શકાય, 3 5 ને 15, 4 વડે તો કે ના, 5 વડે તો કે આ 5 કરીને 15, 6 વડે નહીં, 7 વડે નહીં, 8 વડે નહીં, 9 વડે નહીં, 10 નહીં, 11 નહીં, 12 નહીં, 13 નહીં, 14 નહીં, ને છેલ્લે આવશે 15, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા પણ આપણે આવું જોઈએ છીએ કે 15 છે એને 1 3 5 અને 15 વડે જ ભાંગી શકાય છે.
હવે વિદ્યાર્થી મિત્રો, તમે એવું બે વસ્તુઓની નોંધ કરો છો. એક તો કે જે સંખ્યાઓ છે, એટલે કે 25 ને કઈ કઈ સંખ્યાઓ વડે ભાગી શકાય, એટલે કે એના અવયવ જુઓ તો એક એક તો કોમન આવે છે દરેકની અંદર. એક આવ્યો, આમાં એક આવ્યો અને આમાં પણ એક આવ્યો. અને જે સંખ્યા પોતે છે એ પણ એક અવયવ છે, એટલે કે 25 એનો અવયવ થાય, 12 છે તો 12 એનો અવયવ થાય, પછી આ 15 છે તો 15 પણ એનો એક અવયવ થાય છે. ત્રીજી વસ્તુની તમે એવી નોંધ કરો છો કે દરેક અવયવમાં તમે જોવો તો એ અવયવ છે એ ક્યારેય 25 થી મોટો હોતો નથી. કેનાથી? 25 થી મોટો હોતો નથી. જો 1, 5 અને છેલ્લે તો 25, કાં તો એને બરાબર હોય કાં તો એનાથી નાનો હોય છે. બરોબર, અવયવ કેવો હોય? આપેલી સંખ્યા જેવડો હોય કાં તો એના કરતા નાનો હોય છે. પછી એવી જ રીતના અહીંયા કણે આપણે જોઈએ તો એમાં પણ એવું છે. જો 1 અને 12, એટલે મતલબ કે છેલ્લો અંક કેટલો આવે છે? 12 આવે છે. કે જે 12 છે એ કેવો હશે? તો કે 12 થી એના જેવડો છે, એનાથી મોટા એ કઈ અવયવ છે નહીં. પછી આમાં પણ તમે એવું જુઓ છો, છેલ્લે 15 કે જે 15 જેવડો છે એના બરાબર છે, પણ એનાથી મોટા બીજા એ કઈ અવયવ છે નહીં. તો આ વાત હતી આપણી સેના માટેની? તો કે અવયવ માટેની. એટલે અવયવ એટલે તમે શું યાદ રાખશો? તો કે આપેલી સંખ્યાને જે સંખ્યાઓ વડે ભાંગી શકાતી હોય તે સંખ્યાઓને આપેલી સંખ્યાનો શું કહેવામાં આવે છે? અવયવ કહેવામાં આવે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? જો ખાસ યાદ રાખવાનું છે, બે શબ્દો એવા છે, એક અવયવ અને બીજો છે અવયવી. ખાલી રસવાઈનો ફેર છે, તોય છતાં કેટલો ફેર પડી જશે. એટલે અવયવમાં તમે એવું શીખ્યા કે આપેલી સંખ્યાને જે સંખ્યાઓ વડે ભાંગી શકાતી હોય તો તે સંખ્યાઓને આપેલી સંખ્યાનો શું કહેવાય છે? અવયવ કહેવાય છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા તમને ઉદાહરણ પણ આપેલા કે જે જે સંખ્યાઓ વડે આપણે ભાંગી શક્યા એ સંખ્યાઓ આપણે લખેલી છે. હજી બીજા તમે ઘણા બધા આવા ઉદાહરણ લઈ શકો છો. આગળ અવયવી, અવયવી અવયવી એટલે એકદમ સરળ. વિદ્યાર્થી મિત્રો, અવયવી છે કેવા છે? એકદમ સરળ છે. અવયવી એટલે શું કરશું આપણે? તો કે અવયવી એટલે જે સંખ્યા આપણને આપેલી હોય એ સંખ્યાના તમે શું કરી શકો છો? તો કે ભાગ પાડતા જવાના, એટલે સોરી ભાગ નથી પાડવાના, પણ એ સંખ્યાનો તમારે ઘડિયો બોલવાનો છે. શું બોલવાનું છે? એનો ઘડિયો, એટલે કે એના ઘડિયા બોલવાના. માની લો કે ઉદાહરણ આપું કે 5 ના અવયવી, તો કે 5 એકુ 5, 5 2 10, 5 3 15, 5 4 20, 5 5 25, 5 6 30, 5 7 35, 5 8 40, 5 9 45, 5 10 50. તો આના અવયવ થઈ ગયા, અહીંયા પૂરા થઈ ગયા. તો કે ના વિદ્યાર્થી મિત્રો, અહીંયા 5 દાણ 50 50 પૂરું થઈ ગયું. 5 દાણ 50 50 એ પૂરું થઈ ગયું. હજી આગળ આવે 5 × 11 કેટલા આવશે? 5 × 11 એટલે 11 5 કેટલા થાય? 55. તો તમે એમ કહેશો હજી સર આવે 5 × 12, 5 × 12 એટલે કે 12 5 ને 60. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને સમજાઈ ગયું કે આપેલી સંખ્યા છે એના અવયવો છે એ કેવા હોય શકે? તો કે અનંત હોય શકે છે. અવયવ કેવા હતા? અનંત હતા. જ્યારે અવયવીમાં આપણે શું જોયું? તો અહીંયા 12 માટે લખ્યા હતા, તો અવયવીની અંદર તમે જોવો તો કેવું દેખાય છે તમને? તો કે નિશ્ચિત હોય છે, એટલે કે અનંત હોતા નથી, એટલે કે નિશ્ચિત સંખ્યાઓ હોય અવયવની અંદર. જ્યારે અવયવીમાં તમે જોવો તો અવયવી છે કેવા હોય છે? તો કે અનંત સુધી જતા હોય છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? અને અવયવીમાં તમે નોંધ કરો તો તમને આપેલી સંખ્યા અવયવી છે એ આપેલી સંખ્યા જેવડો હોય
અને કાં તો એના કરતા કેવા હશે બધા જ મોટા હોય છે. જેમ કે અહીંયા તમે જોવો કે પાંચના અવયવ લખો, તમે અહીંયા પાંચના અવયવી છે તો એમાં મોટા નાનામાં નાનો કેટલો છે તો કે પાંચ, એટલે કે સંખ્યા જેવડો છે. બાકીના બધા જ અવયવી તમે જોવો તો પાંચ કરતા કેવા દેખાય છે, મોટા દેખાય છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા કણે તમે જોવો છો કે દરેક અવયવી છે એ કાં તો અવયવી જેવડો હશે ને કાં તો એના કરતા મોટો હોય છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે આ વાત હતી આપણા અવયવની અને અવયવીની. તો એના માટે નોંધ કરી અને દરેક વિદ્યાર્થી મિત્રોએ થોડીક બાબતો છે એ લખવાની છે, તો ખાસ નોટ કરી અને લખવા માટે થઈ હું તમને અહીંયાથી કહી દઉં છું. એટલે તમારે દરેક વિદ્યાર્થીઓએ પાઠ્ય પુસ્તકમાંથી જ લખી લેવાની છે, એટલે તમારો અને મારો દરેકનો સમય બચી જાય. પાઠ્ય પુસ્તકના પેજ નંબર 49 પર કાટા કાળા રંગથી લખેલ વાક્યો લખવા. શું કીધું વિદ્યાર્થી મિત્રો મેં? તો કે 49 ના પેજ ઉપર, એટલે કે આ 49 નંબર નું પેજ છે, એમાં ઘાટા કલર થી, એટલે કે ઘાટા કાળા રંગ થી જેટલા વાક્ય લખેલા છે એ દરેક વાક્ય તમારે તમારી જાતે લખી લેવાના છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તમારે તમારી જાતે લખી લેવાના છે. હવે એ જે વાક્ય હતા એ દરેક વાક્ય મેં તમને અહીંયા જે અવયવ અને અવયવી જે સમજાવેલા હતા એના અંદર થી જ દરેક વાક્ય આપેલા છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો ફરી વખત તમને કહું છું કે અત્યાર સુધીમાં મેં જે આમાં તમને કીધું આ એ વાક્યો આની અંદર લખેલા છે, જે તમારે તમારી પાઠ્ય પુસ્તકમાંથી જોઈ અને લખી લેવાના છે. અને હા, ખાસ પાકા પણ કરી લેવાના છે, યાદ રાખવાનું છે. બરોબર છે? કેમ કે એના આધારે તમને અવયવ અને અવયવી પાડતા ઝડપથી આવડી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનું આપણું લેસન શું હતું? તો કે આજે વાક્ય લખવાના કીધા એ પાકી બુકમાં રફ નોટમાં લખવાના છે, એને પાકા કરવાના છે. અને એની પહેલા મેં તમને કીધું એમ શું કરવાનું છે? તો કે ઘડિયા ખાસ આવડવું જોઈએ 1 થી 20 સુધીના. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? અસ્તુ.